જય સિયારામ. જેટલા લોકો આજે યુટ્યુબ માધ્યમથી જોડાના બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. જેટલા લોકો આજે પહેલી વાર બેઠા હોય એમના માટે જે ખાસ સૂચના છે કે આ રિકવરી અને શક્તિનો લાભ કેવી રીતે લેવો એ વિગતવાર તમને સમજાવવામાં આવશે. ઘણા લોકો નવા જોડાતા હોય છે, કોલ આવતા હોય અથવા મેસેજ દ્વારા અમે જોડે વાત કરી હોય છે. એટલે મારા હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી કે આ શક્તિનો લાભ લેવા માટે તમારે શું શું કરવું પડે, વિગતવાર તમારે સમજવાનું અને શક્તિનો લાભ લેવા માટે મજબૂત બનવું પડતું હોય છે. આ શક્તિ લેવા માટે કે જે કોઈ સોફા પર કે ખુરશી પર બેઠા હોય તો તેમના પગથી રાખી ઘૂંટડો પાણી પી અને રિકવરી લેવાનું ચાલુ કરે. તો કે સ્કીન ઉપર તમારે જે આંખની તસવીર જે શક્તિ દ્વારા તમને માણવા મળે છે તેની શક્તિ તો ચાલુ જ હોય છે, પણ નવા લોકો જોડાણા હોય એમને ખબર ના હોય કે શક્તિ કેવી રીતે લેવી, એટલા માટે આપણે વિગતવાર સમજાવવામાં આવે છે. જે લોકો નીચે બેઠા હોય તેમનો હાથથી રાખી અને રિકવરી લેવાનું ચાલુ કરે. જે લોકો નીચે બેઠા હોય તેમનો હાથથી રાખી અને એક ઘૂંટડો પાણી પી અને રિકવરી લેવાનું ચાલુ કરે. હવે આપણા ઘરે કોઈ એવો બેડ હોય, કોમાનો બેડ હોય અથવા નાનું બાળક હોય, આંચકે વાળું બાળક હોય, સ્ટુડન્ટ હોય કે આપણા માતા પિતા વૃદ્ધાવસ્થામાં હોય, તો બાજુમાં ખુરશી રાખી અને એમનો હાથ પકડી અને ખુરશીમાં જે બેઠે છે ઘૂંટડો પાણી પી એમના પગથી રાખી અને રિકવરી લેવાનું ચાલુ કરે. આ રિકવરી એટલે પૂરેપૂરો તમારે સમય આ શક્તિની સામે બેઠવું પડતું હોય છે. શક્તિ મારફત લોકો રિકવર થતા હોય છે. આ શક્તિ તમને પરમાણુ સાથે માણવા અને જાણવા મળશે. કેટલા લોકો આજે જે પહેલી વાર બેઠા હોય એમને જાતે જે આપણા શરીરને તમારે ફીલ કરવાનું રહેશે કે શક્તિ આપણે કેવી રીતે રિકવર કરે છે. કે જે લોકો થાઇરોઇડ કેન્સર અથવા ડાયાબિટીસ, બીપી, લીવર, કિડની એવા ફેફસા જેવા રોગ હોય, એ સુપાઈન દર્દે બેઠું હોય, તો એ લોકો ગરમ થતા હોય છે. એમને સ્નાયુનો દુખાવો હોય, દુખાવા કોઈ અન્ય બીજા કોઈ હોય તો એમને વાઇબ્રેટ પણ આવતું હોય છે. એસિડિટી ગેસ હોય, અમુક એવા વાહ હોય છે, એનું શરીર ઠંડુ એનું ફીલ થતું હોય છે. ખાલી તો ફરજિયાત લોકોને ચડતી હોય છે. શક્તિનો લાભ જોઈએ ત્યારે ખાલી પરમાણુ સાથે લોકોને મળતી હોય છે. અમુક લોકોને દર્દ ના હોય, કોઈ શરીરમાં તકલીફ ન હોય તો તેમને પણ ખાલી ના ચડે. એટલે જે લોકો બિઝનેસ ઉપર બેઠા હોય, આ શક્તિનો લાભ લેવા માટે વિચારો બદલાવવા માટે બેઠા હોય તો તેમને ખાલી ચડે કે ના ચડે એવું કોઈ તમારે તો બહુ ટેન્શન લેવાની જરૂર પણ નથી. એટલે મારા હરિભક્તોને ખાસ નમ્ર વિનંતી કે જે શક્તિનો લાભ લેવા માટે તમારો વિચારો મજબૂત રાખવાના હોય છે, શુદ્ધ રાખવાના હોય છે. ફીર તમારો હાથ, તમારો ફીર અથવા તમારો પગ ફીર રાખી અને શક્તિનો પૂરેપૂરો સમય આપવો પડતો હોય છે. ઘરે બેઠા લોકો રિકવર થતા હોય છે એટલે એમના માટે સમય પૂરેપૂરો શક્તિ માંગતી હોય છે. શક્તિ સમય શું કામ માંગે છે એ તમને વિગતવાર સમજાવું છું. કે આપણા શરીરમાં કોઈ એવું આર્થિક બીમારી હોય, શરીર પીડાથી એ લોકો જે પીડાતા હોય છે એને જે દર્દ હોય, અમુક લોકોને પેટની અંદર ગાંઠ હોય છે કે ડાયાબિટીસ, થાઇરોઇડ એવા એ વસ્તુ હોય, તો એને ફીલ કરવા માટે સમય ફાળવવો પડતો હોય છે કે ખુદ મહેસૂસ કરશે અને આ શક્તિનો એ લાભ લઈ શકે છે. આ કોઈ ખેલ આ શક્તિ જે લોકો વિચારે એવું છે નહીં, આ કોઈ ખેલ નથી. આ શક્તિ ઘરે બેઠા તમને માણવા મળે છે. શક્તિ તમારી છે કે જેને તમે પૂજાપાઠ કરતા હો, પેઢી દર જે લોકો આપણે પૂજાપાઠ કરતા આવ્યા હોય, શક્તિ તમને પરમાણુ સાથે ઘરે બેઠા રિકવર કરતી હોય છે. કારણ કે અમારો આશ્રમ મારે વિગતવાર લોકોને સમજાવવા પડતા હોય છે. વિગતવાર રીતે સમજાવવા શું કામ, આ યુટ્યુબ માધ્યમ અત્યારે ઘણા લોકો રિકવર થતા હોય છે, એમના માટે સમજાવવા માટે શબ્દો બોલવા પડતા હોય છે. જે કાયમ લોકો રિકવર લેતા હોય એમને તો બધી ખબર જ હોય છે. જે આશ્રમમાં લોકો આવતા હોય, જે રિકવરી લેતા હોય એમને પણ ખબર હોય છે, પણ જે નવા લોકો જોડાતા હોય એમને ખબર ના હોય, તો એમના માટે આ શક્તિના પરમાણુ એમને આપવા પડતા હોય છે અને શબ્દરૂપે જે મારો આશ્રમ છે એ બતાવવું પડતું હોય છે. કારણ કે મારો આશ્રમ એક સેવાનું કેન્દ્ર છે. મારા હરિભક્તો, એ લોકો વિચારે એવો આશ્રમ પણ નથી, ફક્ત સેવાનું કેન્દ્ર છે. સત્ય સનાતન ધર્મ પર લોકો રિકવર થાય છે. અહીંયા કોઈ ધર્મ પરિવર્તન નથી,
કારણ કે અંધશ્રદ્ધા નથી, ડૉક્ટરના રિપોર્ટ માધ્યમથી અમારો આશ્રમ લોકોને રિકવર કરે છે. તમે બધે આશ્રમે ગયા હશો, પણ ક્યાંય તમે ડૉક્ટરના રિપોર્ટ માધ્યમથી આશ્રમ ચાલતો એવું તમે જોયું પણ નહીં હોય. નહીં જોયું એનું કારણ, આ સેવાનું કેન્દ્ર છે. વિશ્વાસ અને ભરોસો હોય તો એક મોક્ષનું કેન્દ્ર છે, મુક્તિ તમને મળતી હોય છે. દર્દ માટે જે આપણે જે દર્દ હોય, શરીર પીડા હોય, આર્થિક પીડા હોય, તો માનસિક ધંધાથી, દીકરાઓથી, પરિવારથી, જે આપણે દર્દ કર્મની પીડા, ત્યાં મુક્તિ મળે છે. પણ વાત વિશ્વાસની અને ભરોસાની છે. એટલે લોકો જે આશ્રમમાં આવતા હોય તો એમને તો બધી ખબર હોય છે કે આશ્રમ જે માધ્યમ છે એ ફક્ત સેવાનું જ છે. સેવારૂપે શક્તિનું પ્રમાણ સાથે લોકો રિકવર થાય છે. અહીંયા કોઈ ઘમંડ, અભિમાન, અહંકારથી કોઈ ચાલતું નથી. લોકો સામે આવે છે, લોકો પોતપોતાનો વિશ્વાસ લઈને આવે છે, વિશ્વાસ એમનું કામ કરતો હોય છે. પોતાનો ધર્મ પોતાને માણી શકે છે, કારણ કે ગુરુ માધ્યમથી જે મળેલી શક્તિ એ પ્રમાણ સાથે સૌની શક્તિ સૌને પ્રમાણ આપતી હોય છે. આજ તમે યુટ્યુબ માધ્યમથી તમે મારી સામે બેઠા હશો, જે તમને અત્યારે વાપરેટ ખાલી ગરમ ઠંડા થતા જે આપણે થતા હશું, એ શક્તિ તમારી છે. તમે જેને માનો છો, વિશ્વાસ છે, જેની પૂજાપાઠ કરો છો, એમનું નામ લઈ એની સામે માફી માગવાની હોય છે કે આ શક્તિ માફી માંગશો તો 100% તમને મુક્તિ મળતી હોય છે. પણ માફી ક્યારે માંગવી પડતી હોય છે કે આપણે મનુષ્ય પ્રાણી છીએ, ભૂલને પાત્ર જ હોય છે, અને કર્મ આપણે ભોગવવાના જ હોય છે. તો કર્મ પાસે આપણે માફી માંગવાની હોય છે કે ભાઈ અમને અમારી મુક્તિ આપો તમે. પણ કોની પાસે માફી માંગશો? તમે જેને માનો છો એને પાસે માફી માંગો. આ જે તસવીર છે, આંખ દ્વારા તમે સામે બેઠા છો, શક્તિ તમારી છે. એમાં કરોડો શક્તિ સમાઈને બેઠી છે, છુપાઈને બેઠી છે. જે લોકો સામે બેઠા હોય એમને પોતાની શક્તિ પોતાના પ્રમાણ સાથે રિકવર કરતી હોય છે, કારણ કે અંધશ્રદ્ધા નથી, અહીંયા કોઈ દોરાધાગા નથી, શબ્દો પણ ગુમરા બનાવવાના નથી. તમને વિશ્વાસ હોય તો શક્તિનો તમે લાભ લઈ શકો છો, વિશ્વાસ ના હોય તો બે હાથ જોડી દેવા પડતા હોય છે. આ શક્તિ છે, એટલે શક્તિની સામે તમારે મજબૂત વિચારો રાખવા પડતા હોય છે. કોઈ શક્તિ હોય, તમે મંદિરમાં જતા હશો, આપણે ઘરને આંગણે મંદિર હોય કે પોતાના ઘરમાં હોય છે મંદિર, એની સામે બેઠો ત્યારે તમારે વિચારો તો શુદ્ધ રાખવા પડતા હોય છે. હું તમારા હરિભક્તોને શબ્દો રૂપે હું ઘણું સમજાવું છું કે આપણે મંદિરમાં કે આપણા ઘરે કોઈ પૂજાપાઠ કરતા હો તો આપણે એની સામે કઈ રીતે બેઠવું છે, હું વિગતવાર લોકો સમજાવતો હોઉં છું કે જ્યાં સુધી તમારું મન મક્કમ હોય, વિચાર શુદ્ધ હોય, મનની ક્ષમતા હોય, ત્યાં સુધી તમે મંદિરની સામે બેઠો, નકર તમે ઊભા થઈ જાઓ. શું કામ? આ શક્તિ વિચારો પર વધારે ડિપેન્ડ કરતી હોય છે, પણ આ શક્તિ તમને લાઈવ પ્રમાણ આપે છે, એટલે વધારે તમને અસર કરતી હોય છે. જેવા વિચારો હોય એવું સામું તમને શક્તિ પ્રમાણ આપતી હોય છે. આ શક્તિ તમારી છે, એટલે તમે વિચારો શુદ્ધ રાખીને તમે માણી શકો છો. અમે તો વિગતવાર લોકોને શબ્દો રૂપે સમજાવીએ તો શક્તિનો લાભ ત્યારે મળતો હોય છે. આજે જે પહેલી વાર આ જોડાના હોય તો તેમને પોતાના શરીરે ફીલ કરવાનું રહેશે. મારા હરિભક્તો જેમને શરીરની અંદર કોઈ પણ જગ્યાએ દુખાવો હોય, કમર હોય, ઘૂંટણ હોય કે કોઈ હાથ દુખતો હોય, કોઈ પણ જગ્યાએ તમને દુખાવો હોય તો ના તમારે ફીલ કરવાનું રહેશે કે મને શું થાય છે. આ શક્તિનો તો પ્રમાણ સાથે તમને માણવા મળશે. આ શક્તિ તમે જાણી નહીં શકો, કારણ કે શક્તિ તમારી છે. તમે કઈ રીતે જાણી શકશો? લોકો વિચારતા હોય છે કે આંખની તસવીર છે, એની સામે બેઠી એટલે વાવરેડ આવતું હોય છે, ખાલી શક્તિ હોય છે, ઘણા લોકો દર્શન પણ થતા હોય છે. પણ શક્તિ તમારી છે, તમને પ્રમાણ સાથે જ મળતી હોય છે. એમાં મારું તો ચાલવાનું નથી. હું તો મારા હરિભક્તો મારા આશ્રમમાં આવતા હોય એમને વિગતવાર અને શબ્દો સાથે સમજાવી છે તમે મારી ઉપર કેવી રીતે ભરોસો મૂક્યો. લોકો સારું થાય છે, બીજા લોકો કહેતા હોય છે કે તમે ત્યાં જાઓ આશ્રમની અંદર, ના સારું થાય છે. લોકો વિશ્વાસથી સારા થતા હોય છે. મારે તમને વિશ્વાસ અપાવવો એ જરૂરી નથી. વિશ્વાસ લઈને લોકો આવતા હોય છે, એ લોકો રિકવર થતા હોય છે. કારણ કે અમારે કોઈ એવી એડવર્ટાઇઝ કરવાની પણ જરૂર નથી. આ યુટ્યુબ ચેનલ આપણે શું કામ ચાલુ કરી? એ તો મારા હરિભક્ત બધાને ખબર છે. વાદ વિવાદથી પણ ચાલુ કરી છે, સ્ટુડન્ટ માટે ચાલુ કરી છે. આપણા ઘરે મા બાપ હોય, મારી પાસે પહોંચી ના શકતા હોય એના માટે ચાલુ કરી છે. આપણે કોઈ
એવી દીકરી હોય, નાનું બાળક હોય, એ મારી પાસે ન આવી શકે એના માટે કરીએ છીએ. અને બીજું પ્લસ કે એક વ્યક્તિ મારા આશ્રમમાં આવ જે આશ્રમમાં આવતું હોય તો અમારો આશ્રમ મુક્તિનું કેન્દ્ર છે, વ્યક્તિ દીઠ મુક્તિ છે. કોઈ પણ આશ્રમમાં આવે એને વ્યક્તિ દીઠ મુક્તિ મળે. તમારા ઘરની અંદર 5 સભ્ય રહેતા હોય તો 5એ 5 આ શક્તિને માણે તો પરિવારને સુખ મળતું હોય છે. શરીર પીડાથી લોકો આવતા હોય, શરીર પીડાથી પોતાનો મતલબ, પોતાના જે કહેવાય ને કે મતલબથી આવતા હોય છે, દુખાવા માટે આવતા હોય છે, પોતાનો સ્વાર્થ લઈને આવતા હોય છે. ભાઈ મને કમર દુખે છે, મને ઘૂંટણ દુખે છે, મને કોઈ શરીરની પીડાથી લોકો આવતા હોય છે. પણ આ શક્તિ પીડાઓ માટે નથી, આ કર્મની મુક્તિ છે. આપણા જે આપણા ઘરની અંદર 5 વ્યક્તિ રહેતા હોય તો 5એ 5 આ શક્તિને માને તો પરિવાર સુખ મળે. નકર જે વ્યક્તિ આશ્રમમાં આવતો હોય વ્યક્તિ રીતે એને સારું થતું હોય છે. એટલે મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે કે આપણો પરિવાર આખો આ શક્તિને માણી શકે. માણે તો આખા પરિવાર વિશે જે આર્થિક પીડા છે, ઘરની પીડા, આર્થિક પીડા, બિઝનેસ પીડા, ધંધાથી દીકરાઓની પીડા, એ પીડાની મુક્તિ મળતી હોય છે. પણ વિશ્વાસ લઈને માણે તો આ શક્તિ તમને પરમાણુ સાથે મળતી હોય છે. શક્તિ તમારી છે. આ શક્તિ લોકો ઘણા વિચારતા હોય છે કે આ શક્તિ, આંખ, તસવીર એટલે શું. પણ તમે એકવાર સામે બેઠો 30 મિનિટ એટલે તમને પરમાણુ સાથે શક્તિ માણવા મળી જશે. શરીર પીડા એ તો 15 થી 20 સેકન્ડમાં તમને રિઝલ્ટ આપતી હોય છે. તમારા ઘરે તસવીર હોય, તમને ગમે ત્યારે 24 કલાકની અંદર ગમે ત્યારે કંઈક પ્રોબ્લમ થઈ, તમે આંખની તસવીરની સામે બેઠી દેજો, એક ઘૂંટડો પાણી પી, બે પગ સ્થિર રાખી બેઠજો, એટલે તમને પરમાણુ સાથે તમને ઘરે બેઠા તમને સારું કરી શકે છે. પણ મુક્તિ, મુક્તિ માટે આશ્રમમાં આવવું પડતું હોય છે. કર્મની મુક્તિ માટે તમારે આશ્રમમાં તો આવવું જ પડતું હોય છે. પરિવારના 5 સભ્ય હોય તો 5એ 5ને આશ્રમે તો એકવાર આવવું જ પડતું હોય છે. તમને જો પરમાણુ મળ્યા હોય, ધંધાથી આગળ નીકળ્યા હોય, વિચારો શુદ્ધ થયા હોય, અશક્તિ શરીર પીડાથી તમને મુક્તિ આપી હોય તો આશ્રમમાં આવવું એ પણ જરૂરી છે. અને આ શક્તિ જીવો ક્યાં સુધી માણી શકો તમે? આ શક્તિ તમારી છે, પેઢી દર ચાલતી શક્તિ આપણી છે. કારણ કે અમારે કોઈ ધર્મ પરિવર્તન નથી ને. તમે આવશો એટલે અમારો ધર્મ તમારે અપનાવવો પડશે એવું તો છે નહીં. તમે તમારે જાતે પેઢી દર જે ચાલતી શક્તિ એને તમે માણી શકો છો. એટલે મારા હરિભક્તોને શબ્દો સાથે, શક્તિ સાથે જે આશ્રમમાં માણવા મળે છે. આજે નવા લોકો જોડાના હોય તો જે લોકો આપણે પહેલેથી જોતા હોય, ગરમ કે ઠંડા કે ખાલી કોઈ વાભેટ આવતું હોય તો તમે કોમેન્ટની અંદર તમે ચોક્કસ લખી શકો. શું કામ કે બીજા લોકોને ભરોસો અને વિશ્વાસ આવે. વિશ્વાસ અપાવવા માટે તો આપણે કોમેન્ટ આપણે જરૂરી છે. મારા જે હરિભક્તો ઘણા લોકોને આવડતું ના હોય કે એવી માવડીઓ હોય, મોટા ઉંમરના માવડીઓ બેઠા હોય, એને કોમેન્ટ લખતા હોય પણ ના આવડતું હોય. પણ જે લોકો જે કોમેન્ટ લખતા આવડતી હોય, કોમેન્ટ તમે જરૂર લખી શકો છો કે ભાઈ મને વાવરેટ આવે છે, મને ખાલી સડે છે, ક્યાંથી તમે આ મનો કે કોઈ. આ તો યુટ્યુબ ચેનલ તો બધા રાજ્યોમાં જોતા હોય છે, જિલ્લામાં તો જોતા જ હોય છે, બહારની કન્ટ્રીમાં જોતા હોય છે. એટલે તમે કોમેન્ટ દ્વારા તમે લખશો, તમે ક્યાંથી જોવો છો, આ તમે ક્યાં માણવા બેઠા છો તમે, તો તમે એનું નામે પણ લખી શકો છો. તો લોકોને ભરોસો અને વિશ્વાસ વધારે આવતો હોય છે મારા ભક્તો. કારણ કે અમે સમય અને કર્મની વધારે વાત કરતા હોઈએ છીએ. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન એની વધારે અમારે વાત ચાલુ હોય છે. ભૂતકાળ જે ગઈકાલનો દિવસ, એ ગઈકાલનો દિવસ હોય, ઈશ્વરના નિયમ મુજબ આપણા શ્વાસો અને સેકન્ડો આપણી પૂરી થઈ ગઈ હોય છે ગઈકાલની. ભવિષ્યકાળ આજે આપણે શું કરીશું, એ કાલનો દિવસ તમારો ઉગવાનો છે. તો આજે આપણે શું કરવું કાલના દિવસ માટે એ આપણે વિચારી અને શક્તિનો અથવા વિચારો શુદ્ધ રાખીને આગળ ચાલવાનું હોય છે કર્મ કરવા માટે. એ મેં વિગતવાર લોકોને સમજાવતા હોય છે કે કર્મ, કર્મ એટલે શું, સમયની તાકાત કેટલી, એમ વિગતવાર સમજાવતા હોય છે કે લોકો કર્મ કરતા હોય છે. આપણા દીકરાઓ માટે આપણે શું કરીએ કરવાના, મિલકત તો ભેગી કરી શકશું, ધન ભેગું કરી શકશું, પણ દીકરાઓ માટે તમે શું કરી શકશો? દીકરાઓ કર્મ લઈને આવ્યા છે, કર્મ ભોગવીને જવાના છે. એટલે વ્યક્તિ દીઠ કર્મ જાતે ભોગવવા પડતા હોય છે. કારણ કે કર્મમાં કોઈ ભાગીદાર હોતું નથી અને કર્મમાં કોઈ માઇનસ પ્લસ હોતું નથી. જે કર્યું એ આપણે ભોગવવાનું જ રહેશે. એમાં ક્યારેય માઇનસ નથી થતું અને ક્યારેય પ્લસ પણ થતું નથી. જે કરશો એ નિયમો મુજબ
આજે આપણે કહીએ ને કે પાલન એ આપણે ભોગવવાના રહેતા હોય છે મારા હરિભક્તો, એટલે મારા જે હરિભક્તોને વિગતવાર લોકો, અને આજ સુધી આપણે જે ચાલ્યા હશું અંધશ્રદ્ધામાં આપણે ફસાણા હશું, હું તમારી ભેગોય પણ હશું. કારણ કે દુઃખી વ્યક્તિ ગમે ત્યાં પહોંચતો હોય છે. આપણે ક્યાંક આપણે કહેવી છે કે દુઃખતો વ્યક્તિ એક તણકલું પકડતો હોય છે, લોકો કહેતા હોય ત્યાં પણ જતાય હોય છે, પણ અંધશ્રદ્ધા ફસાવાથી તમને માર્ગ નહીં મળે. શું કામ? જે અંધશ્રદ્ધા એટલે ભય છે, તમને ભય આપી અને ડરાવવાની કોશિશ કરતા હોય છે. આ તમારે કરવું જ પડતું હોય છે, આ નહીં કરો તો આ થવાનું છે, અને સમય સમજો કે એ બનતું હોય છે. કારણ કે ભય છે એ ભય વસ્તુ તમને દેખાતું હોય છે બધી વસ્તુ, અને જેનો સમયની તાકાત તૂટી હોય ત્યારે લોકો વધારે અંધશ્રદ્ધામાં ફસાતા હોય છે. શું કામ? મંદિરો ક્યારે બતાવે કે તમારી સમય ખરાબ ચાલતો હોય છે ત્યારે મંદિરો તમને જોવા મળતા, વધારે જોવા મળતા હોય છે. તમે આસ્થામાં વધારે વધારે તમે આગળ આવતા હોય છો ધર્મમાં, પણ જ્યારે તમારી પાસે સમય તાકાત હોય ત્યારે મંદિરો કે ધર્મ તમે માનતાય પણ નથી, માનતાય પણ નથી. જ્યારે સમય તાકાત પડે, સમય એનો આપણે કહેવીએ ને કે સમયની તાકાત જ્યારે તૂટતી હોય ત્યારે મંદિરોના દર્શન વધારે કરતા હોય છે. પણ ઈશ્વર એવું કહે છે કે તારી પાસે સમય હતો ત્યારે તે મને દર્શન, તું મારા દર્શન કરવા ન આવી શક્યો, હું તારે જોડે હતો ત્યારે તે મને માણી ન શક્યો, આજ તારીથી હું દૂર ગયો તો તું આજ મારી નજીક આવ્યો છો મંદિરોમાં. સમય કહેતા ઈશ્વર, જ્યારે પડતી આપણે ચાલુ હોય, સમય ખરાબ ચાલતો હોય ત્યારે તમે મંદિરોના પગથિયા ટેપ બાય ટેપ તમે ગણતા હોવ છો, કેટલા પૈસા આપણે કેટલા પગથિયા મંદિરના છે તમને ખબર હોય છે. કારણ કે એક એક પગથિયા તમે હાથ મૂકીને આગળ ચાલતા હોવ છો પૂરા સમયની અંદર, અને સારો સમય હોય ત્યારે તમે મંદિરનું પગથિયું પણ જોયું ના હોય, ધર્મ ત્યારે તમને જવાબ મળતો હોય છે. મંદિરની સામે બેઠો એટલે તમે આઝાદી કરતા હોવ છો ત્યારે ઈશ્વર એક તાકાત બતાવે છે કે જ્યારે હું નજીક આવ્યો ત્યારે તે મને માણી ના શીખ્યો, તે અભિમાન કર્યો, અહંકાર કર્યો, લોભ મોહથી તે મને દૂર કર્યો, અને હવે તું મારી નજીક આવ્યો છે. ચોક્કસ એમને જવાબ મળતા હોય છે. સમય અનુસાર સમય એમને સાથ આપતો જ હોય છે, પણ સાથ ક્યારે આપતો હોય છે? ધર્મની સાથે કર્મ કરો, તમે અંધશ્રદ્ધામાં ના ફસાવો. સમયની તાકાત તૂટે ત્યારે સમયને તમે વધારે તમે સમયને વધારે પાળવાનું ચાલુ કરો. 8 કલાક સર્વિસ કરતા હોય ને 10 કલાક આપણે કરવી પણ જરૂરી છે. ઘર પરિવારમાં નાના ઉદ્યોગો ચાલતા હોય, આપણે મજૂરી કામમાં જતા હોય, પોતાના ઉદ્યોગ ચાલતા હોય એના સમયથી વધારે ફાળવવાનું ચાલુ કરો, ત્યારે તમને સમય પાછું આવવાની કોશિશ કરતો હોય છે. સત્યના માર્ગે ચાલો મારાથી ભક્તો, ખુદ મજબૂત બનો, મજબૂત બની અને આગળ ચાલો. તમે અમારો આશ્રમ તમને રસ્તો બતાવે છે. જે અમારો આશ્રમ છે શક્તિ દ્વારા તમારે વિચારો બદલતા હોય છે, વિચારો બદલવાથી તમને માર્ગ શુદ્ધ મળતા હોય છે. જેવો આપણે વિચારો એવો તમને માર્ગ મળતો હોય છે. તમે તો માણી લીધું છે, અમારા પુરુષ ભાઈઓને ખબર હોય છે કે સમય તાકાત તોડે ત્યારે મિત્ર સર્કલ પહેલા બદલાતું હોય છે, પરિવાર દૂર થતું હોય છે, રિશ્તેદારો દૂર થતા હોય છે, પણ મિત્ર સર્કલ એની પાસે બદલાતું હોય છે. જીવનમાં યાદ રાખવાનું તમારે, જ્યારે મિત્રો બદલાય ત્યારે તમારો સમય તાકાત તોડે એવું યાદ રાખવાનું હોય છે. આખું પરિવર્તન બદલાઈ જાય છે, વિચારોને માંડીને સર્કલ સુધી એ બદલાતું હોય છે, પણ પોતાના પોતાને ક્યારેય બદલાતા નથી. આપણો પરિવાર હોય, આપણે સગા સંબંધી હોય, પોતાના હોય, પોતાને ક્યારેય બદલાતા નથી. શું કામ? સમયની તાકાત છે. વ્યક્તિ કોઈ ખરાબ હોતો નથી, આપણો સમય જ્યારે ખરાબ ચાલતો હોય ત્યારે લોકો બધા તમને ખરાબ ખૂબ બતાતા હોય છે. કારણ કે આપણે વિચારો બદલાના છે, આપણા વિચારો ખરાબ એટલે સામા વ્યક્તિ તમને બધા ખરાબ જ લાગવાના છે. એટલે જે રિશ્તેદારી છે એ પોતાના છે, પરિવાર છે, આપણું ફેમિલી છે, એ તમને ખરાબ લાગવાનું ચાલુ થઈ જતું હોય છે. ત્યારે તમારે સમજી લેવાનું કે હવે મારા સમય તાકાત તોડી છે, મારો બુરો સમય મારી પડતી શરૂઆત થઈ ગઈ છે. મારા હરિભક્તો, આ શક્તિ વિચારો પર વધારે ડિપેન્ડ કરતી હોય છે. સમયની તાકાત સત્ય ઉપર ચાલતી હોય છે. જ્યાં સુધી તમારામાં સત્ય પીડ્યું હોય ત્યાં સુધી સમય તમારાથી દૂર જવાનો નથી. તમે મહાભારતની અંદર તમે માની લીધું છે, જોયું છે પુસ્તકો દ્વારા, ટીવી માધ્યમથી અને કથાકારોથી તમે માની લીધું છે. મહાભારતની અંદર તમને લાઈવ
જોવાને જાણવા મળે છે તે સમયની તાકાત કેટલી હોય છે. ધર્મ અને અધર્મનો સાથ દેવાથી કેટલો તમને સફળતા અને નિષ્ફળતા મળતી હોય છે. જે અધર્મનું જે ધન ખાવું એમાં કેટલી સફળતા અને કેટલી નુકસાન થી તમે એમાં મહાભારતમાં બધું બતાવ્યું છે. સમયની તાકાત, સમયને વ્યક્તિઓની જરૂર ના પડે, ઓછા વ્યક્તિઓ સાથે એમને પૂરો મળતો હોય છે અને હજારો લોકો સામે હોય જેમની નજીક સમય હોય એને કોઈ ડરવાની જરૂર ના હોય, એ સમય બધું કરતો હોય છે. એટલે મારા હરિભક્તોને શબ્દો સાથે આ લોકોને અમે શબ્દો સાથે પીરસતા હોય છે. આ શક્તિ તમારી તમે માણી શકો, જેટલો તમારો વિશ્વાસ જેવો ભરોસો એવું તમને પ્રમાણ આપતી હોય છે. આજે તમે યુટ્યુબ માધ્યમથી જોયું હશે, તમને સારું થયું હશે. મારી પાસે તો ઘણા એવા ટોપિક પણ આવેલા છે કે તમે વિચારો એવું લોકો વિચારતા નથી જે તમે વિચારો છો. ઘરે બેઠા સારું થતું હોય અને પછી આશ્રમની અંદર આવવા માટેનો સમય ના હોય તો શક્તિ એને પરમાણુ સાથે આપતી હોય છે. મારા હરિભક્તો, ઘરે બેઠા રિકવર શું કામ કરીએ આપણે, તે મારી પાસે પહોંચી નહીં શકતા. સ્ટુડન્ટ, આપણો પાયો મજબૂત, આપણે પાયો મજબૂત કરવો પડતો હોય છે. આ સ્ટુડન્ટ આ શક્તિનો લાભ લે એટલે પોતાના વિચારો બદલતી હોય છે, બદલતા હોય છે, યાદશક્તિ વધતી હોય છે. જે બાળકના વિચારો હોય, જે જરૂરથી વધારે યાદશક્તિ હોય એમની, એ દૂર કરી નાખતું હોય છે. અને જે જરૂર છે એ જ આ શક્તિને યાદ રખાવતી હોય છે. આપણે 25 તારીખને સન્ડે રવિવાર 2 વાગ્યા પછીની સિબિલ સ્ટુડન્ટ માટેની આપણે રાખેલી છે સુરતની અંદર સિબિલ સ્ટુડન્ટ માટે. સવારે 10 થી 1 વાગ્યા સુધીની સિબિલ, જે લોકો કાયમ નિયમ મુજબ આપણે શક્તિ દ્વારા લોકોને રિકવર કરવાના છે, જે લોકો કાયમ આવતા હોય 10 થી 1ના ગાળા સુધીમાં, જે મારા હરિભક્તો આવતા હોય શક્તિનો લાભ લેવા માટે, પણ 2 વાગ્યા પછીની 2 કલાક આપણે સિવિલ સ્ટુડન્ટ માટેની આપણે રાખેલી છે. ગયા વર્ષે આપણે 10માની અને 12માની બોર્ડની પરીક્ષા આવવાની 1 મહિનાની વાર હતી ત્યારે આપણે એક સ્વામિનારાયણ આપણે રાખ્યો હતો અને સ્ટુડન્ટને બહુ ફાયદો મળ્યો હતો, બહુ રિઝલ્ટ બહુ સારું મળ્યું હતું. લોકો એક્ઝામ દેવા જાય ત્યારે આપણે શું શું કરવું એમની વિગતવાર સમજાવતા હોય છે અને બાળકને મજબૂત આપણે બનાવવું છે તો કેવી રીતે બનાવવું એના માટે મા બાપની જરૂર પડતી હોય છે. એટલે બાળકની જોડે મા બાપ આવવું પણ જરૂરી છે. જેમનું સ્ટુડન્ટ આવે એમને મા બાપને ફરજિયાત આવવાનું રહેશે. 2 વાગ્યા પછી સવારે લોકો સિબિલ ભરતા હોય, બાળકને તમે લાવી શકો, સવારના તમે લાવી શકો છો, પણ બાળક માટેના જે વિચારો બદલવા માટે અને શક્તિનો લાભ લેવા માટે આપણે 2 વાગ્યા પછીની સિબિલ ચાલુ કરવાની છે. તો મારા હરિભક્તો, આ લાઈવ માધ્યમથી જેટલા લોકો જોડાના હોય સુરત વાસીઓને, આપણા ઘરે બાળક હોય 1 ધોરણથી માંડીને કોલેજ સુધીના બાળકો, અને એ ભણીને ઊભા થઈ ગયા હોય તો આગળ આપણે એક્ઝામ દેવા માટે જે સર્વિસો માટે આપણે આગળ વધવું હોય તો એ લોકો પણ આવી શકે છે. પણ મા બાપને લાવવા પણ જરૂરી છે. શું કામ? મારે બાળકને બદલાવવા નથી, મારે જે કહેવું છે મા બાપને શબ્દો મારે શક્તિ દ્વારા એને મારે વધારે મા બાપને કહેવું છે. બાળક માટે આપણે શું શું કરવું પડે છે, બાળકો નજીક હોય તો આપણે શું શું બોલવું પડે, શું કરવું પડે અને કેના શાના કારણે આ બાળક આપણે આગળ વધશે એના માટે શબ્દો અમે પહેરવામાં આવશે. શક્તિ દ્વારા અને શબ્દો દ્વારા જે અમારામાં જ્ઞાન છે, જે અમારામાં માવતરના કોઈ પુનાઈથી અમારે શબ્દો બોલાતા હશે એ શબ્દો તમને માણવા મળશે. કારણ કે અમારો આશ્રમ જે શિક્ષણ માટે વધારે નિર્ભય હોય છે, કારણ કે ડૉક્ટર માધ્યમથી ચાલતો આશ્રમ શિક્ષણ ઉપર વધારે નિર્ભય રહેતો હોય છે. આજનું અત્યારે 2024 ચાલતી જે આ દુનિયા આર્થિક મંદી અત્યારે ચાલી રહી છે, જે આર્થિક મંદી છે અત્યારે, તો કોઈ બિઝનેસો ચાલતા હોય તો આર્થિક મંદી અત્યારે ચાલતી હોય છે. મારા હરિભક્તો, તો એ આર્થિક મંદી જે અત્યારે આપણે આપણે વિચારોથી સહનશક્તિ આપણામાં પડી છે, પણ જે આ યુગના જે બાળકો છે જે અત્યારે 5મું ભણે છે 7મું ભણે છે, એ 2037 સુધીમાં જે છોકરા આગળ આવવાના છે એના માઇન્ડની અંદર સહનશક્તિ નહીં રહે. જે અત્યારની મોંઘવારી 2037માં કેવું થશે એના માટે આપણે વાત પણ કરશું. છોકરાઓને આગળ લાવવા માટે શિક્ષણ જરૂરી છે,
શિક્ષણ હશે તો આ યુગ આપણે જીવિત વધારે રહેશે, નકર અંત આપણો થોડો ખરાબ આવતો હોય છે. બિઝનેસો અત્યારે અનુભવ વગેરેના બિઝનેસો લોકો કરતા હોય છે અને વધારે લોકો થાપે ખાતા હોય છે. એના માટે પણ આપણે સરસા દીદી કરવાની છે કે બાળક ભલે સર્વિસ નોકરી ના કરી શકે પણ બિઝનેસો માટે પણ આપણે સ્ટુડન્ટ માટે વાત કરવાના છે કે બિઝનેસો આપણે કેમ ચલાવવા, આપણે કેટલો અનુભવ જોશે બિઝનેસો માટે એ પણ આપણે સરસા કરીશું. એટલે મારા હરિભક્ત લાઈવ માધ્યમથી જેટલા જોડાણા હોય એ આપણે 25 તારીખે 2 વાગ્યા પછીનું બાળકો માટે સ્ટુડન્ટ માટેનું આપણે એક સ્વામિનારાયણ ગોઠવો છે અને સવારના 10 થી 1 વાગ્યા સુધીનું આપણે જે પરંપરા પ્રમાણે જે શક્તિ ચાલુ હોય છે એ તો ચાલુ રહેવાની જ છે. એટલે એ લાભ લેવા માટે મારા હરિભક્તો આવજો. અને યુટ્યુબ માધ્યમથી જેટલા લોકો ઘરે બેઠા રિકવર થાય છે, સુરત વાંચ્યો હોય તો અમાસ ભરવી પણ જરૂરી છે. પછી એમ કહેશો હું સારી થઈ ગયું એટલે હું નહીં જઈશું, મારી પાસે સમય નથી. આ શક્તિ તમને ઘરે બેઠા જો પ્રમાણ આપતી હોય તો ઘરે બેઠા પણ બીજું પ્રમાણ આપી શકે છે. શક્તિ તમારી છે, તમારી જોડે તમે વિશ્વાસઘાત ન થાય એવા તમે વિચારો રાખજો. આશ્રમમાં આવવું એ જરૂરી છે મારા હરિભક્તો. ઘણા લોકો વિચારતા હોય છે યુટ્યુબ માધ્યમથી જેમને સારું થતું હોય છે, સારું થઈ ગયા પછી પોતાના વિચારો બદલાતા હોય છે, પછી આવવા માટે સમય એમની પાસે ન હોય ત્યારે અમારો આશ્રમ એને દૂર લાગતો હોય છે. આશ્રમ અમારો દૂર લાગતો હોય છે. જ્યારે પોતાની પીડા શરીર પીડા લઈને આવતા હોય ત્યારે ટેપ બાય ટેપ અમારી પાસે પહોંચી જતા હોય છે. સારું થઈ જાય પછી એના બાળકો પરિવાર એમને યાદ આવતો હોય છે, એટલે આવવા માટે એમની પાસે સમય ના હોય. અને મારા હરિભક્તો આ શક્તિ તમારી છે, તમારે તમારા જોડે તમે વિશ્વાસઘાત ન કરતા. આજ તમને લાઈવ પ્રમાણે તમારી તમને શક્તિ માણવા મળે છે તો લાઈવ પ્રમાણે તમને આગળ પણ મોકલી શકશે. આખો પરિવાર આ શક્તિનો લાભ લો. આપણે 1 મિનિટ પૂરતી આપણે આંખની તસવીર મૂકવામાં આવે છે તો શક્તિની સામે 2 હાથ જોડી અને માફી માંગજો. તમે માફી તમે જેને માનો છો એનું નામ લઈ ઈષ્ટદેવ આપણા ગુરુ એની પાસે માફી માગીને કર્મની મુક્તિ માગો. 100% તમને તમે આશ્રમમાં આવશો એટલે 100% તમને મુક્તિ મળી જશે. જય સિયારામ મારા હરિભક્તો.
જય શ્રી આરામ. જેટલા લોકો આજે યુટ્યુબ માધ્યમથી જોડાયા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. વિશ્વાસ બની અને આ શક્તિનો તમે લાભ લીધો છે એટલે ધન્યવાદ આપું છું. મારા હરિભક્તો, આપણે 24 તારીખ અને શનિવાર ભાવનગર આપણે પૂનમ રાખેલી છે, એટલે ભાવનગર નજીક રહેલા વ્યક્તિઓને ખાસ નમ્ર વિનંતી, પૂનમ ભરવા માટે તમે ચોક્કસ આવજો, 10 શક્તિનો લાભ લેવા માટે તમે ચોક્કસ આવજો. મારે જે મારા હરિભક્તોને પૂનમ અને અમાસનો જે પર્વ છે એ મુક્તિ છે તમારી માટે. એ દિવસે 10 શક્તિ તમને માણવા મળતી હોય છે. રવિવારના કેપ હોય છે એમાં એ લોકોને 3 શક્તિનો લાભ મળતો હોય છે, મુક્તિ ના મળી શકે. મુક્તિ માટે 4 શક્તિ મુક્તિ અમાસ અને પૂનમમાં ચાલુ થતી હોય છે. કર્મની મુક્તિ, મુક્તિ માટે તમારા આશ્રમમાં અમાસ કે પૂનમ ભરવી પણ જરૂરી છે. મારા હરિભક્તો, મારા હરિભક્તોને સાથ સહકાર અને દાન દ્વારા અમે એક માનવ સેવા ચાલુ કરીએ છીએ. અમારો આશ્રમ મારા હરિભક્તોના માધ્યમથી ચાલતો હોય છે. સુરત અને ભાવનગર જે લોકો મારા હરિભક્તો સેવા કરે છે, પોતાનો સમય ફાળવી નાના નાના છોકરાઓ મૂકી અને પોતાનો સમય ફાળવી અને આશ્રમમાં સેવા કરે છે. ભાઈઓ બહેનો વડીલો બાળકો સહિત અમારી સેવા કરે છે, પોતે પોતાનું કર્મ કરે છે. લોકો પોતે વિચારતા હોય છે કે આપણે કર્મ કરવું પડતું હોય છે. આપણો સમય ખરાબ ચાલતો હોય અને શક્તિ પરમાણુ સાથે સમય બદલાવ્યો હોય, વિચારો બદલાવ્યા હોય, આર્થિક પીડા દૂર કરી હોય, શરીર પીડા તમને દૂર કરી હોય, તો લોકો સેવા કરવા પણ આવતા હોય છે. મારા હરિભક્તો ઘણા સુરતની અંદર મારા હરિભક્તો જેટલા સેવા કરે છે એને હું ધન્યવાદ આપું છું. શક્તિ દેવાળા એને પરમાણે પણ હું આપવાનો છું. સમય અનુસાર હું સમય સુરામ એટલે સમયની રીતે હું રાહ જોઈને બેઠો હોઉં છું. કેટલા વ્યક્તિઓ વિશ્વાસ બની અને સેવા કરતા હોય છે અને આ શક્તિનો લાભ લેતા હોય છે. પરમાણુ સાથે હું યોગ્ય સમય એવો આવશે ત્યારે ચોક્કસ પરમાણુ સાથે શક્તિનો એને સાથ ચોક્કસ મેળવવો પડતો હોય છે. શક્તિ છે તમે માણી શકો છો. શક્તિને માણવા માટે કેપ દ્વારા કીધું છે, તમારે ખુદ મજબૂત બનવું પડતું હોય છે. બીજા પણ નિર્ભય ના રહ્યો મારા હરિભક્તો, સાથ આપણો હાથમાં લેવો પડતો હોય છે. તમે અનેક હાથથી તમે સાથ લીધા હશે પણ એ હાથ લેવા માટે પાછા માગણી કરતા હોય છે. સાથ લોકો આપતા હોય છે, આપણો પરિવાર છે, મિત્ર સર્કલ છે, સંબંધીઓ, ચોક્કસ આપણો સમય બરબાદ ચાલતો હોય ત્યારે હેલ્પરૂપ બનતા હોય છે. પણ જે બીજાના હાથ એ પાછા લાંબા થઈ શકે છે પણ પોતાનો હાથ ક્યારેય લાંબો નથી થવાનો. એટલે પોતાનો હાથ મજબૂત રાખી પોતાનો સાથ લઈ અને આગળ આપણે વધવાનું હોય છે. લોકો ઘણા એવું વિચારતા હોય છે, મારો સમય પરિસ્થિતિ ખરાબ થતી હોય ત્યારે ધંધાથી આર્થિક માનસિક પરિવારથી પીડાતા હોય છે. અંધશ્રદ્ધામાં ફસાઈ ફસાઈ લોકો દૂર દૂર સુધી વિધિઓ માટે જતા હોય છે. દોરા ધાગાથી કેટલાય લોકો ફસાણા હોય છે. પણ મારા હરિભક્તો, એક શબ્દો મારો તેને સાંભળી લઈ જાઓ. ગઈકાલ થયું એ થઈ ગયું છે, આવતીકાલ થવાનું એ થવાનું જ છે. આજે આપણે જેવા વિચારો રાખી મજબૂત રાખી શક્તિની સામે અથવા શુદ્ધ વિચારથી કોઈ કર્મ કરશું અને ધર્મના માર્ગે ચાલશું, સત્યના માર્ગે ચાલશું, તો ચોક્કસ કાયદો દિવસ તમારે પરમાણ સાથે સારો ઉગવાનો છે. તમારે જાતે કરવું પડતું હોય છે. કોઈ લોકો કહેશે કે કાલ તમારો દિવસ સારો ઉગશે તો તમે વિશ્વાસ ના કરતા, કારણ કે બીજા પર તમે નિર્ભય રહેશો એ ક્યારેય તમારે બનવાનું નથી. ખુદ મજબૂત બની પોતાના જીવન ઉપર નિર્ભય રહો છો, પોતાના શરીર ઉપરથી મજબૂત બનીને નિર્ભય ઉભા રહી જાઓ. આ મારે જ કરવું પડશે, ચોક્કસ ધર્મ સાથ આપતો હોય છે. હું ધર્મની સાથે જોડાઈને બેઠેલો વ્યક્તિ છું, સનાતન ધર્મનું જોડ. ધર્મ સાથ ક્યારે આપતો હોય છે? બેઠા બેઠા તો રાજાના ભંડારો પણ ખૂટી ગયા છે, તમે જોઈ લીધું હશે. તમે એવા તમારી નજીક રહેલા વ્યક્તિઓને તમે માણી લીધા હશે કે 10 વર્ષ પહેલા એ લોકોનું કેવું સારું હતું, સારું હતું ને આજે એનો સમય કેવો ખરાબ ચાલે તે માણી લીધું છે. 10 વર્ષ પહેલા લોકો દરરોજ કરી ખાતા, આજ લોકો એ કરોડપતિ બન્યા છે એ તે માણી લીધું છે. એ ક્યારે બન્યા હોય, ક્યારે નષ્ટ થયા હોય એ તમારે એના સમયની પાછળ ચાલવાનું છે. કે વ્યક્તિ કેવો હતો ને ક્યાં પહોંચી ગયો છે
અને કેવો વ્યક્તિ કેટલો સમયની અંદર આગળ હતો અને ક્યાં પહોંચાડી દીધો છે, આ આ સમયની તાકાત છે મારા હરિભક્તો. તમારા ઘરની અંદર શુદ્ધ લક્ષ્મીજી એક વાર જો આવી ગઈ, શુદ્ધ લક્ષ્મીજી, એ ધન તમારું ક્યારેય ખૂટવાનું નથી. પણ કરોડો રૂપિયા પીડા હશે ને ખાલી 5 રૂપિયા ધર્મના, એ અનિતિનો એક વાર રૂપિયો તમારા ઘરમાં પહોંચી ગયો, એ 5 રૂપિયા કરોડો રૂપિયાને કોઈ નાખતો હોય છે. નીતિ ને અનિતિનો જે લક્ષ છે મારા હરિભક્તો, નીતિ એ નીતિ, નીતિ એ નીતિ એટલે તમારી સામે કોઈ જો કોઈ કોઈ વ્યક્તિ આવ્યું એમને ખબર જ નથી, કોઈ તમારો બિઝનેસ ચાલતો હોય, વ્યક્તિ દીઠ તમે લોકો ખરીદવા આવતા હોય છે, દુકાન હોય, કોઈ બિઝનેસ હોય, તમારી પાસે કોઈ ખરીદવા આવતો હોય, તમે 10 રૂપિયાની વસ્તુ વેચો છો, એને ખબર છે આ 10 રૂપિયાની મળે જ છે, અહીંયા હું કાયમ લઉં છું, એને તેમ 10માં જ આપવાનો છું. પણ જેને ખબર નથી, જે પહેલી વાર આવ્યો હોય, જેને ખબર જ નથી, એને તમે 12 રૂપિયા ન આપો, એને 10માં જ આપો તમે. આ તમારી નીતિ છે. જે અજાણા વ્યક્તિને માર્ગ બતાવો એ સત્યનો બતાવો, તેમ સત્યનો બતાવો તમે. જેને ખબર નથી એને તેની શબ્દો રૂપે કે બીજેના છેતરાય નહીં એવો તમે રસ્તો બતાવો તમે. આ નીતિ અનીતિનો રૂપિયો છે. આપણે ઘરે નથી તેમ જોતા વિચારતા નથી કે આપણો કોઈ પતિ, કોઈ ભાઈ, કોઈ પરિવાર આપણે ઘરે શુદ્ધ લક્ષ્મી કમાઈને આવતો હોય કે અશુદ્ધ કમાઈને આવતો હોય, જ્યાં સુધી પરિવારને ખબર ના હોય ત્યાં સુધી પરિવાર એનો બાપનો ભાગીદાર નથી બનતો. અને પરિવારને જો જાણ હોય કે આ મારી લક્ષ્મીજી આવી છે, અશુદ્ધની આવી છે, એ પરિવારને જો જાણ બની ગઈ, જાણ થઈ ગઈ, એ પરિવાર આખો પાપનો ભાગીદાર બનતો હોય. એટલે મારા હરિભક્તોને વધારે હું શબ્દો દ્વારા હું પીરસતો હોઉં છું કે તમારા ઘરમાં ભલે 200 રૂપિયા લાવો તમે, 500 લાવો, 5000 લાવો, પણ નીતિ ના લાવો તમે. દીકરાઓ માટે તેમ ધન ચોક્કસ ભેગું કરો તમે, પણ નીતિનું ભેગું કરો, નહીં એ દીકરાઓ એ ધન ઉપર નિર્ભય ઉભા રહી જવાના છે. પણ શુદ્ધ લક્ષ્મીજી હશે તો 100% તમારા દીકરાનો વિચારો બદલાતા હોય છે. કારણ કે શુદ્ધ લક્ષ્મીજીનું જે અન્ન ખાધું હોય એને વિચારો પોઝિટિવ હોય છે, સારા હોય છે. પણ અનિતિનું જે એમને ખાધું હોય એના દીકરાનું તમે હાલત જોજો તમે. તમારી પાસે કરોડો જે કરોડોની સંપત્તિ, કરોડો રૂપિયા ઘરમાં પડ્યા છે, છતાં તમારે દીકરાને જોઈ જોઈને તમારા આંભુડા પાડવા પડતા હોય છે. કારણ કે સમય કોઈને છોડતો નથી અને સમય કોઈનો ક્યારેય રહેતો નથી. જ્યાં સુધી તમારે વિચારો અને જે સતના માર્ગે ચાલો ત્યાં સુધી સમય તમારો દૂર જતો નથી. અને જો તમારો માર્ગ જો બદલાઈ ગયો, સમય ક્યારે ઊભો રહેતો પણ નથી, તમારાથી દૂર ચાલ્યો જ જાય છે. મારા હરિભક્તો, આપણે માનવ સેવા, મારા હરિભક્તો, આપણે ચાલુ કર્યું છે માનવ સેવા વિશે. તો હું ઘણા મારા માવતરને વાત કરું છું કે આપણને તો દીકરા એક આપ્યો છે, બે આપ્યા છે, દીકરીઓ પણ આપી છે. ઈશ્વરે તમને જીવનમાં બધી વસ્તુ તમને અર્પણ કરી છે, બધી વસ્તુ આપી છે, આપણને મિલકતો આપી છે, રૂપિયા આપ્યા છે, દીકરાઓ આપ્યા છે, સંબંધી પરિવાર, રહેવા માટે મકાન, જવા માટે તમને કોઈ પણ યંત્રો દ્વારા ગાડીઓ પણ મળી હશે. પણ જે નિરાધાર છે મારા હરિભક્તો, જેમનું કોઈ નથી આ દુનિયામાં, મેં ગયા મંગળવારે મેં વાત કરી હતી, મેં અને આજે વાત કરું છું નિરાધાર માટે. હું વધારે નિરાધાર માટે મને વધારે મારું માનવ સેવા તાકાત ધરાવે છે. શું કામ તમે જે રૂપિયો આપો છો મને દાન રૂપે, જે અમને આશ્રમમાં રૂપિયો મળે છે દાન રૂપે, એક એક રૂપિયો શુદ્ધ લક્ષ્મીજીનો જે દાન થાય છે અમારા આશ્રમની અંદર, એ શુદ્ધ લક્ષ્મીજી જ્યાં અમારે પહોંચાડવી છે માનવ સેવા માટે, એ નિરાધાર છે. જેમનો કોઈ આધાર નથી, એમની પાસે મિલકત નથી, રહેવા માટે મકાન નથી, આવકની કોઈ સોર્સ નથી, જેમને દીકરી દીકરા નથી, જેમની પાસે પરિવાર નથી, એ નિરાધાર માટે અમે એક માનવ સેવા ચાલુ કરી છે. જેમનું કોઈ નથી એને એમનો સાથ હોય છે મારા હરિભક્તો. એમના એટલે આપણે બનીને આપણે ઊભું થવાનું છે, એમના એટલે કોઈ નામ એમાં નથી, એનું નામ માનવ સેવા છે.
મારું સૂત્ર તમે જોજો તમે, કે જેમનો કોઈનો સાથ ન હોય ને એમનો સાથ હોય છે, એમનો એટલે આપણે એમના બની એને સામે ઉભરી જવાનું છે. અમારે ભાઈઓ બહેનો, અમારા જે હરિભક્તો, જે ધોળાણા છે માનવ સેવામાં, ઈશ્વરે આપણને બધું આપ્યું છે, ભલે આપણે કરોડોપતિ નથી બનાવ્યા, આપણે કરોડોપતિ બનવું પણ નથી, હેસિયત ને લાયકાત પ્રમાણે ઈશ્વર આપણને આપતો જ હોય છે. આપણી હેસિયત જે કર્મની જે હેસિયત છે, આપણે આપણે જે કર્મની લાયકાત છે પ્રમાણે ઈશ્વર આપણને આપતો જ હોય છે. આપણને ક્યારે ભૂખ્યો નથી રાખતો. શું કામ? ઈશ્વરે કીધું છે, હું ક્યારે કોઈને ભૂખ્યો સોડાવીશ નહીં, હું જગાડી શકતા પણ ભૂખ્યો સોડાવીશ નહીં, એ ભગવાને વચન આપેલું છે. પછી પોતાના લક્ષણો જે ભૂખ્યા હોઈ જતા હોય એ વાત આખી અલગ છે, પણ કર્મ કરતો હોય ક્યારે ભૂખ્યો રહેતો પણ નથી. શુદ્ધ લક્ષ્મી જે જેમના ઘરે હોય એને ક્યારે ભૂખ્યો રહેવાનો વારો પણ આવતો નથી. પણ પોતાની પીડા છે, વિચારોની માનસિક પીડા છે, જે ફૂટેલો છે, જે અભિમાન અહંકાર લોભ મોહ અને ઘમંડ ઈર્ષા દેખાય એ શત્રુ સુપાન બેઠા હોય, એ ભૂખ્યા રહેતા હોય તો આપણને ખબર પણ નથી. પણ પોતાના વિચારોથી જે વ્યક્તિ ચાલે છે, એ વ્યક્તિ આ સમયની અંદર જગ્યાએ પણ નથી. પણ આત્મા જોડે જે વ્યક્તિ જે બિઝનેસ ચલાવે છે, પરિવાર ચલાવે છે, દીકરાઓને મોટા કરે છે, આત્માથી આત્માના વિચારોથી 100% દીકરાઓ બિઝનેસો ધંધા પરિવાર કુટુંબ રિશ્તેદારી એની મજબૂત હોય છે. પણ આ સુધી આપણે મનની ઈચ્છા પૂરી કરતા હોય છે, શોખ આ બધી મનની ઈચ્છા છે. આપણે કેટલો સમય ચાલવાનો, ક્યાં સુધી? આપણો દીકરો હોય કે આપણો પતિ હોય, સમય અનુસાર એ કર્મ કરતો હોય છે, મજૂરી કામ કરતો હોય છે, પણ ઉંમર આધીન થતા હોય ત્યારે એની રોજ કપાતી હોય છે. પણ આપણો શોખ ઓછો નથી થવાનો, શોખ આગળ આગળ વધતો જવાનો છે. આપણો રોજ તૂટે ત્યારે શોખ વધતો હોય છે, અને શોખ વધે એટલે બહારથી તમે રૂપિયો લાવતા હોવ છો, એ રૂપિયો લાવી પોતાનો શોખ એન્જોય પૂરો કરતા હોય છે લોકો, અને સમય અનુસાર કરજ બની અને આઘાત કરવો પડતો હોય છે. મારે જે પોતાને ફોર્યુલો લઈને રખડતા હોય છે, પોતાના કપડાઓ મારે એન્ટ્રી પાડતા હોય છે, પણ સમય સાથ છોડે ત્યારે એ જીવા લાયક રહેતો પણ ના હોય, કારણ કે એ પૈસો એ ટેપનો આવતો હોય છે ઘરની અંદર, કાયમ નથી આવવાનો. સુરતની ધરતી તો હું તમને કહું છું, આ પૃથ્વી એક બ્રહ્મ છે, એ બધું સહન કરી શકે પણ પાપ સહન નહીં કરી શકે. અશુદ્ધ વસ્તુ એ ક્યારેય સહન નહીં કરી શકે. કોઈ માર્ગ કોઈ રૂપે તમારી પાસેથી ચોક્કસ લઈ જવાનું છે. એ બીમારીથી, કોઈ પણ દીકરાઓથી, પરિવારથી, લેવડ દેવડમાં તમને મજબૂર કરી દેશે. આ તાકાત સમયની છે. પણ તમારા ઘરમાં એક રૂપિયો જો શુદ્ધ લક્ષ્મીજી પડી હોય તો એની નજીક રહેલી બધી લક્ષ્મીજી શુદ્ધ થતી હોય છે. પણ એક રૂપિયો જો અશુદ્ધનો આવી ગયો હોય, પડકે લેલી જી જીરેલી લક્ષ્મીજી, બધી લક્ષ્મીજી અશુદ્ધ રહેતી હોય છે. લક્ષ્મી એક દરિયાની પુત્રી છે, જેને કોઈ ઢાળ મળે એને પણ દડી જતી હોય છે. પણ ઢાળ આપણે આપવો કે નહીં એ આપણી આખી વાત છે. એટલે માટે હું મારા હરિભક્તોને શબ્દો સાથે એટલું રિકવર કરતો હોઉં છું, જે કરો તે બેસ્ટ કરો, સારું કરો, સારા વિચારો રાખો, સત્યના માર્ગે ચાલો. અમારો આશ્રમ તમને રસ્તો બતાવતો હોય છે, હાલવું ન હાલવું તમારી હાથની વાત છે. આજે આપણો સમય પૂરો થઈ ગયો છે. જેટલા લોકો આજે યુટ્યુબ માધ્યમથી જોડાણા હોય અને વિશ્વાસ બની અને શક્તિનો જેમણે લાભ લીધો હોય, અને શબ્દો દ્વારા મારેથી કોઈ કઠોર શબ્દ બોલાઈ ગયો હોય તો એની સામે હું માફી માંગતો હોઉં છું. મારા હરિભક્તો જે સેવા કરતા હોય, જે સુરતની અંદર ભાવનગર અંદર જે સેવા કરે છે, એને હું ધન્યવાદ આપું છું કે આવી નવી તમે સેવા કરતા રહેજો. ધન્યવાદ તો એના માવતરને આપું છું કે આવા દીકરાઓને જન્મ આપે, શુદ્ધ વિચારથી અમારા આચરણ અંદર સેવા કરે છે, અને શુદ્ધ વિચારથી 100% એને સમય સાથે, શક્તિ સાથે પરમાણ સાથે એમને મળવાનું છે. પણ હજી તો આપણે બીજ વાવ્યું છે, છોડ બનતા તો બહુ વાર લાગશે, ફળ આવતા તો ઈશ્વરની હાથ છે. ફળ તો વાવી દીધું છે, બીજ તો વાવી દીધું, પણ ફળની ચિંતા તો આપણે કરવા નથી, શુદ્ધ કર્મ કરવા છે. ઈશ્વર ચોક્કસ આપણને ફળ આપશે, પણ સંઘર્ષ કરવો પડશે.
સમર્પણ સંઘર્ષ સત્ય એની સામે ઊભું રહી જવું પડશે. જ્યાં સુધી ત્રણ વસ્તુ તમારામાં છે ત્યાં સુધી તમે તમારી તાકાત નહીં તોડી શકે. વિશ્વાસ રાખો, વિશ્વાસ એની પર રાખો કે તમે એમને માણો છો, એમની પૂજાપાઠ કરો છો. સત્ય સનાતન ધર્મ ઉપર લોકો રિકવર થતા હોય ત્યાં વિશ્વાસ રાખવો એ જરૂરી છે. આજે એક ઘૂંટણો પાણી પી શક્તિ તમારા મંદિર સુધી પહોંચાડી ગયો કે હે માં, તે સુધી હે ગુરુ, આજ મને વાબરેટ દ્વારા, ગરમ દ્વારા, ઠંડા દ્વારા, ખાલી દ્વારા જે અમને રિકવરી મળી છે, જેટલું અમને સારું થયું છે, એ તમારા વિશ્વાસથી અમને સારું થયું. અમને તમારા ઉપર એટલો ભરોસો છે કે આ કર્મની પીડા છે, આર્થિક પીડા છે, માનસિક પીડા છે, પરિવાર પીડા છે, એમાંથી અમને તેને મુક્તિ આપો. અને આ શક્તિનો અમે ક્યારેય ગેરવિશ્વાસ નહીં કરીએ, વિશ્વાસ બની અને કાયમ અમે લાભ લેવાના છે. માં તમે છો, તમે કાયમ નજીક રહેવાના છો. મારું પરિવારને જે દોરી તમારા હાથની છે, શુદ્ધ વિચાર તમારે કરવાના છે, તમારે અમને ફરી બતાવી દેવાના છે. હું તમે બોલી અને શક્તિને એક ઘૂંટણો પાણી પીને શક્તિને વિદાય કરો. આવતા મંગળવારે આપણે ચોક્કસ 9-10 મળશું સુરતવાસીઓને, રવિવારે સન્ડે આપણે ચોક્કસ મળશું, અને ભાવનગર વાસીઓને 24 તારીખ અને શનિવાર પૂનમ દ્વારા આપણે ચોક્કસ મળશું. જય શ્રી રામ.